આ બાબા સાહેબ અંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ફાગેશ શ્રી છે હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટી વાય બી એ પાઠ્યક્રમ ત્રણસો સાત તેમાં આપણે ભણી રહ્યા હતા સંશોધન વિશે હવે સંશોધનનો જે પાઠ્યક્રમ છે તેમાં આપણે એકમ નંબર તેર નિદર્શ નિદર્શનનો અર્થ અને તેના પ્રકારો તેના વિશે ચર્ચા કરીશું હવે આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનના મુખ્ય હેતુઓને સમજી લઈએ કે વિદ્યાર્થી મિત્રો તમે આ વ્યાખ્યાનને સમજ્યા બાદ નિદર્શ અને નિદર્શનનો અર્થ સમજી શકશો નિદર્શનની પ્રક્રિયા જાણી શકશો નિદર્શનની લાક્ષણિકતાઓને સમજી શકશો અને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી નિદર્શનના પ્રકારોની માહિતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આજ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન હવે જ્યારે સંશોધનની વાત આવે ત્યારે આપણા સૌથી પહેલાં માઇન્ડમાં તો એ જ આવે ને કે કયો વિષય પસંદ કરવો કયા ઉત્તરદાતાઓ લેવા હવે ચલો વિષય પસંદગી પણ થઈ ગઈ આપણને એકમો વિશે પણ ખ્યાલ આવી ગયા પણ આપણે કયા ક્ષેત્રોનો અભ્યાસ કરવો તે પણ સંશોધનનો મુખ્ય અભ્યાસ વસ્તુ છે મહત્ત્વની બાબત છે જેમ કે આપણે અમદાવાદની મહિલાઓનો અભ્યાસ કરવાનો હોય તો મહિલાઓ તો કેટલી બધી છે જુદા જુદા ધર્મ જુદી જુદી જ્ઞાતિની જુદા જુદા ગ્રામીણ વિસ્તાર શહેરી વિસ્તાર પછાત વિસ્તાર કેમ કે અમદાવાદ એ ભલે શહેર હોય પણ તેમ છતાં ઘણા બધા ધર્મ જ્ઞાતિ પહેરવેશની રીતે સંસ્કૃતિની રીતે મહિલાઓ કેટલી બધી વૈવિધતા ધરાવે છે આ ઉપરાંત નિરક્ષર મહિલાઓ વ્યવસાય કરતી મહિલાઓ ગૃહિણીઓ અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે વ્યવસાયની સાથે સાથે ઘર સંભાળતી પણ મહિલાઓ તો જોયું વિદ્યાર્થી મિત્રો કેટલી બધી વૈવિધ્યતાઓ જોવા મળે છે અને માટે જ સંશોધન પસંદગી વખતે અને તેમાં પણ ઉત્તર ઉત્તરદાતાની પસંદગી વખતે ઘણી બધી ઝીણવટપૂર્વકની બાબતો એ ધ્યાનમાં રાખવી પડે છે હવે આપણે જ્યારે સંશોધનમાં સમષ્ટિના તમામ એકમોનો અભ્યાસ કરવો શક્ય ન હોય તેવા સંજોગોમાં સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરતા અમુક એકમોની પસંદગી એ કરવામાં આવે છે તેની નિદર્શ કે સેમ્પલ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કોઈ પણ સંશોધન કરતા હોઈએ તો બધે બધા ઉત્તરદાતાઓને આપણે એકમ તરીકે નથી સમાવી શકતા જેમ કે આપણે હમણાં જ એક એક્ઝામ્પલ લીધું કે અમદાવાદની મહિલાઓનો અભ્યાસ પણ શું એ આપણા માટે શક્ય છે કે બધી જ મહિલાઓનો અભ્યાસ કરવો ના આપણી ઘણી બધી મર્યાદાઓ છે સમયની રીતે નાણાંની રીતે શ્રમની રીતે કે આપણે એકલા સંશોધક રીતે અમદાવાદની બધી જ મહિલાઓનો અભ્યાસ ના કરી શકીએ તો એના માટે છે કે સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરતા એકમોની પસંદગી એટલે કે અમદાવાદની જે મહિલાઓ એ પ્રતિનિધિત્વ કરતી હોય અમદાવાદનું એ વ્યવસાયના ક્ષેત્રે પણ હોઈ શકે આર્થિક ક્ષેત્ર હોઈ શકે સામાજિક ક્ષેત્રે હોઈ શકે તો પ્રતિનિધિત્વ કરતા જે ઉત્તરદાતાઓ હોય તે એકમોની આપણે પસંદગી કરીએ તો તેને નિદર્શ અથવા તો સેમ્પલ અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે ચલો માની લો આપણે કોઈ એક ક્લાસ કે વર્ગખંડ છે શાળાનું કોઈ વર્ગખંડ છે શાળાના વિદ્યાર્થીઓનો આપણે અભ્યાસ કરીએ છીએ તો શાળામાં કોઈ એક ધોરણ લઈ લઈએ જેમ કે ધોરણ નવ તો નવમાં ધોરણમાં એંસીની સંખ્યાનો ક્લાસ હોય તો આપણે બધા જ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવા સક્ષમ ન હોઈએ કદાચ આપણી પાસે સમય ખૂબ જ ઓછો હોય અને ઓછા સમયમાં આપણે સંશોધન કરવાનું છે તો આપણે જે વર્ગખંડ છે એસીના ક્લાસમાં પાંચ વિદ્યાર્થીઓની પસંદગી એ પાંચ વિદ્યાર્થીઓ છે એ પ્રતિનિધિત્વ કરતા હોય બધા જ વિષયોમાં એવું ઉત્તર ઉત્તર ન હોય અથવા તો સાંસ્કૃતિક કોઈ કાર્યક્રમમાં એ આગળ પડતો ભાગ ભજવતા હોય વિષયોમાં પોતે આવડત લાયકાતની સાથે સાથે વર્ગખંડના તેઓ મોનિટર પણ હોય તો આપણે એસીના ક્લાસમાં એ પાંચ વિદ્યાર્થીઓને અથવા તો આઠ વિદ્યાર્થીઓને આપણે નિદર્શ એટલે કે સેમ્પલ તરીકે પસંદ કરીએ છીએ ચલો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું જેમ કે ઘરમાં આપણે ભાત બનાવતા હોઈએ હવે ભાતમાં મીઠું વધારે છે કે ઓછું તો એ જાણવા માટે આપણે શું કરીશું થોડુંક ચમચી અથવા તો વન બાઈટ જેટલું આપણે ભાત ખાઈશું અને ચાખીશું એટલે કે જે સમષ્ટિ એટલે કે જે બધે બધો ભાત છે એ આપણે નહીં ખાઈએ આપણે એને ટેસ્ટ કરીશું કે ભાતમાં મીઠું વધારે છે કે ઓછું છે કે પછી ઓકે છે તો એ આપણે સેમ્પલ નિદર્શ પસંદ કર્યું એટલે કે બધા ભાતમાંથી થોડોક ભાત આપણે ખાધો અને તેના દ્વારા આપણે તેનો અભ્યાસ કર્યો ટેસ્ટ કર્યો કે મીઠું વધારે છે ઓછું છે કે પછી ઓકે છે અભ્યાસના તારણોને અભ્યાસ હેઠળની સમગ્ર સમષ્ટિને લાગુ પડતા હોય છે જેને સામાન્યકરણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા એક્ઝામ્પલો તો જોયા પણ જ્યારે આપણે આ સેમ્પલ દ્વારા અભ્યાસ કરતા હોઈએ તો એ સેમ્પલ દ્વારા જે અભ્યાસના જે તારણો નીકળે જે વર્ગીકરણ દ્વારા આપણને કંઈક સચોટ માહિતી પ્રાપ્ત થાય તો એ માહિતી એ વર્ગીકરણ વિશ્લેષણ જે છે એ તારણો એ આપણે બધા જ સમષ્ટિને આપણે લાગુ કરી શકીએ તેને સામાન્યકરણ કહેવામાં આવે છે એટલે કે આપણે હમણાં જ ભાતનું એક્ઝામ્પલ લીધું ને જેમ કે આપણે થોડો ભાત ટેસ્ટ કર્યો અને આપણે મીઠું જોયું તો એ આપણે આખા આખા ભાતને એ તારણ ઉપર આપણે આવી શકીએ કે બધા જ ભાતમાં મીઠું ઓછું છે અથવા તો ઓકે છે તો એ થયું સામાન્યકરણ હવે આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ જે આપણે નવમા ધોરણના વિદ્યાર્થીનું આપણે એક્ઝામ્પલ લીધું અને એમાં આપણે પાંચ કે આઠ એ પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થીઓને પોતાના એકમની પસંદગી તરીકે સમાવિષ્ટ કર્યા તો હવે જે વિદ્યાર્થીઓ છે પાંચ કે આઠ તો એ વિદ્યાર્થી જણાવશે શાળામાં કયા સુધારાની આવશ્યકતા છે કઈ સુવિધાની આવશ્યક આવશ્યકતા છે વિદ્યાર્થીઓને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધો કેવા છે તો જે આપણે નિદર્શ પસંદ કર્યા છે સેમ્પલ પસંદ કર્યા છે તો તેમના તારણો એ બધા જ વિદ્યાર્થીઓને લાગુ કરી શકાય છે કે નિદર્શે જણાવ્યું કે શિક્ષકો સાથે ખૂબ જ સારા સંબંધો છે શાળામાં પાણીની ખૂબ જ સરસ સુવિધા છે પણ શૌચાલયની સુવિધા વધારવાની જરૂર છે અથવા તો ક્લાસરૂમમાં વ્યાયામના પીરિયડો એ વધારવાની જરૂર છે જે વર્ગખંડમાં વર્ગો લેવાતા હોય તો તેમાં ઇંગ્લિશ અથવા તો અંગ્રેજી વિષયના જે લેક્ચર્સ હોય તે વધારવાની જરૂર છે તો વિદ્યાર્થી આ બધી રજૂઆત કરે છે અને મોટા ભાગનાનું તારણ આ આવે છે તો આ તારણ એ આપણે બધા જ વિદ્યાર્થીઓને લાગુ કરી શકીએ છીએ જેમ કે અંગ્રેજી અને ગણિતના ક્લાસમાં વધારો કરવો વ્યાયામના ક્લાસમાં વધારો કરવો પાણીની સુવિધા વ્યવસ્થિત છે પણ તેમાં પણ આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ શૌચાલયની સુવિધામાં પણ આપણે વધારો કરી શકીએ છીએ તો આ પ્રમાણે અભ્યાસ દ્વારા એ સમગ્ર શાળામાં સુધારો પણ થઈ શકે છે અને નવું ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકાય છે તો આ સંશોધનના જે તારણો છે એ સમગ્ર સમષ્ટિને આપણે લાગુ કરી શકાય છે સમષ્ટિના તમામ એકમો પાસેથી માહિતી પ્રાપ્ત કરી અભ્યાસ કરવામાં આવે તેને સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સેન્સસ સર્વે એ તો આપણને બધાને ખ્યાલ જ હશે ને કારણ કે આપણા દેશમાં મોટાભાગના દેશોમાં સર્વે થતો જ હોય છે આપણા દેશમાં ભારત દેશમાં દર દસ વર્ષે એ વસ્તી ગણતરી કરવામાં આવે છે જેને સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો આ જે સેન્સસ સર્વે છે એ ભારત દેશના એકો એક નાગરિક પાસેથી બધી જ માહિતી લેવામાં આવે છે તેમની માથાદીઠ આવક હોય વ્ય વ્યવસાય હોય શિક્ષણ હોય અથવા તો તેમની ઉંમર તેમનો વૈવાહિક દરજ્જો આ બધી જ બાબતો એ સેન્સસમાં એ માહિતી એ આંકડાકીય સ્વરૂપે લેવામાં આવે છે અને તેમાં સમષ્ટિના તમામ એકમોનો અભ્યાસ કરવામાં આવે છે સમય અને નાણાં એટલે કે પૈસાના અભાવે અભ્યાસ હેઠળની સમગ્ર સમષ્ટિમાંથી અમુક એકમો નિદર્શનની રીતે પસંદ કરી એ અભ્યાસના તારણોને બધા જ એકમો એટલે કે સમષ્ટિને લાગુ કરી શકાય છે યોગ્ય પ્રતિનિધિયુક્ત અને સમષ્ટિની સામાજિક સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ જળવાઈ રહે તેવા નિદર્શનની પસંદગી પણ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે નિદર્શ અને નિદર્શન વિશે થોડી ઘણી ભૂમિકા સમજ્યા બાદ હવે તેના અર્થને સમજી લઈએ નિદર્શ એટલે શું એ તો આપણને આગળ જે પ્રસ્તાવના છે તેના પરથી જ ખ્યાલ આવી ગયો ને નિદર્શ એટલે કે સેમ્પલ કે અભ્યાસમાં જેટલા પણ ઉત્તરતાતા એટલે કે જે એકમો છે તે અભ્યાસ હેઠળની સમષ્ટિમાંથી યોગ્ય એકમો એટલે કે જે પ્રતિનિધિત્વ કરતા સેમ્પલ છે તેની પસંદગી કરવામાં આવે તો તેને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે નિદર્શન જોઈ લઈએ સમગ્ર એકમ માટે જરૂરી લક્ષણોનું પ્રતિનિધિત્વ ધરાવતો નાનો ભાગ એટલે કે નિદર્શન ત્યારબાદ છે સમગ્રમાંથી પ્રતિનિધિત્વ રહે તે રીતે કેટલાક એકમો પસંદ કરવાની પદ્ધતિ તેને નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે સમગ્રના બધા એકમોનો અભ્યાસ કરવાને બદલે કેટલાક પ્રતિનિધિરૂપ એકમોનો અભ્યાસ કરવાથી સમય શક્તિ અને ખર્ચ એ બચે છે નિદર્શન એ અભ્યાસના તારણો એ સમગ્રને લાગુ પડી શકાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ નિદર્શનની પ્રક્રિયાની નિદર્શન એટલે કે યોગ્ય કદ અને સમષ્ટિનું પ્રતિનિધિત્વ આ જે નિદર્શનની પ્રક્રિયા છે એ મુખ્યત્વે ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે એક છે સમષ્ટિ બીજું સેમ્પલ ફ્રેમ અને ત્રીજું નિદર્શન વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે મોસ્ટ ટાઈમ્પિક્વેશન છે જે તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે અથવા તમે ગવર્મેન્ટ એક્ઝામ્સ આપતા હોવ તો તેમાં પણ નિદર્શનની પ્રક્રિયાના જે ત્રણ તબક્કાઓ છે તે ત્રણ તબક્કાઓ વિશે પણ ગવર્મેન્ટ એક્ઝામ્સમાં જે એમસીક્યુ બેઝડ હોય છે તો તેમાં પણ પૂછાઈ શકે છે સમષ્ટિ સેમ્પલ ફ્રેમ અને નિદર્શ વિદ્યાર્થી મિત્રો યોગ્ય નિદર્શની લાક્ષણિકતાઓ જોઈ લઈએ તેમાં પહેલું છે યોગ્ય પ્રમાણ યોગ્ય નિદર્શનની લાક્ષણિકતાઓમાં બીજું છે પ્રતિનિધિત્વ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવા જેવું છે કે જ્યારે આપણે કોઈ પણ અભ્યાસ માટે સંશોધન માટે નિદર્શની પસંદગી કરતા હોઈએ તે પ્રમાણમાં યોગ્ય હોવું જોઈએ અને બીજી મહત્ત્વની બાબત કે તે પ્રતિનિધિત્વ કરતા હોવા જોઈએ હવે આપણે વિદ્યાર્થીઓનું અને શાળાનું આપણે એક્ઝામ્પલ જોયું હતું તો તેમાં આપણે નો ક્લાસ જોયો હતો કે નવમાં ધોરણમાં ના ક્લાસનો એક વર્ગખંડ છે તો એ વર્ગખંડમાં હવે યોગ્ય પ્રમાણ એટલે કે નિદર્શ તરીકે આપણે એસીની જે સંખ્યા છે તેનું પ્રતિનિધિત્વ પણ ન કરતા હોય અને યોગ્ય પ્રમાણ પણ જળવાતું ન હોય તેવા નિદર્શને જો આપણે પસંદ કરીએ છીએ તો અભ્યાસના તારો ખોટા પણ આવી શકવાની શક્યતા છે માટે યોગ્ય પ્રમાણ હોવું એ જરૂરી છે માની લો કે એસીનો વર્ગખંડ છે એસીની સંખ્યાનો અને આપણે નિદર્શ તરીકે આપણે માત્ર બે વિદ્યાર્થીઓની પસંદગી લઈએ છીએ તો શું તે યોગ્ય છે કેમ કે બે વિદ્યાર્થીઓ જેને આપણે ઉત્તરદાતા તરીકે પસંદગી આપીએ છીએ તે ઉત્તરદાતાઓ કદાચ બની શકે કે બધી માહિતી એ સારી સારી માહિતી આપે સાચી માહિતી નહીં તો એનું તારણ એ આવશે કે આપણે યથાર્થ તારણ સુધી નહીં પહોંચી શકીએ અને આપણું સંશોધન એ નિરર્થક નીવડશે જેમ કે તેમનું પ્રતિનિધિત્વ પણ ન હોય એસીની સંખ્યાના ક્લાસમાં માત્ર બે વિદ્યાર્થીઓની પસંદગી એ તો યોગ્ય પ્રમાણ પણ નથી અને એ બે વિદ્યાર્થી કદાચ એ તોફાની પણ હોઈ શકે તેમણે શાળા વિશે વર્ગખંડ વિશે અથવા તો કયા શિક્ષક કયો વિષય ભણાવે છે તેના વિશે પણ ખ્યાલ ન હોય અથવા તો તે પોતાનું પ્રતિનિધિત્વ ના કરી શકે વર્ગખંડનું પ્રતિનિધિત્વ ન કરી શકે અથવા તો જે સંશોધક જે સવાલ પૂછે છે તેના જવાબ પણ જો તે આપી શકવા સક્ષમ ન હોય કોન્ફિડન્સ ન હોય તો તેનું પ્રતિનિધિત્વ જળવાટતું નથી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સંશોધક તરીકે નિદર્શ પસંદગી કરીએ સંશોધન ક્ષેત્રની પસંદગી કરીએ તો આ બધી લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રમાણ અને પ્રતિનિધિત્વ કરતાં યોગ્ય નિદર્શની પસંદગી કરવી એ આવશ્યક છે નિદર્શની પસંદગી કરતા સમયે નક્કી કરેલ અભ્યાસની સમષ્ટિના કદને અનુરૂપ યોગ્ય નિદર્શ હોવું જોઈએ જેમ કે આપણે અમદાવાદના યુવાનોનો અભ્યાસ કરતા હોઈએ તો અમદાવાદના કેટલા બધા યુવાનો છે એ યુવાનો ભણતા હોઈ શકે વ્યવસાય કરતા હોઈ શકે વ્યવસાયમાં પણ પોતાનો સ્વતંત્ર બિઝનેસ ચલાવતા યુવાનો હોઈ શકે ખાનગી વ્યવસાય કરતા યુવાનો હોઈ શકે ગવર્મેન્ટ જોબ કરતા યુવાનો હોઈ શકે અથવા તો બેરોજગાર યુવાનો પણ હોઈ શકે ગ્રામીણ યુવાનો હોઈ શકે શહેરી યુવાનો હોઈ શકે એટલે યુવાનોમાં પણ કેટલી બધી વિવિધતા જોવા મળે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સંશોધનની પસંદગી કરતા હોઈએ નિદર્શની પસંદગી કરતા હોઈએ તો એવા નિદર્શની પસંદગી આપવી કે જે પ્રતિનિધિત્વ કરતા હોય સમષ્ટિમાંથી જે એકમોને નિદર્શ તરીકે પસંદ કરવામાં આવે છે તે સમગ્ર સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરતા હોવા જોઈએ નિદર્શન માટે સમગ્રમાંથી અમુક એકમોની પસંદગી કરતી વખતે મુખ્ય બે શક્યતાઓ રહેલી છે સમગ્રના બધા જ એકમોને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની તક ન મળે અને બીજું છે સમગ્રના બધા જ એકમોને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની સમાન તક મળે વિદ્યાર્થી મિત્રો આ બંને બાબતો એ ખાસ ધ્યાનમાં રાખશો હવે આપણે વાત કરીએ નિદર્શનના પ્રકારો વિશે નિદર્શનના મુખ્યત્વે બે પ્રકાર છે સંભાવનાત્મક નિદર્શન અને બીજું છે બિન સંભાવનાત્મક નિદર્શન એટલે કે પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ સંભાવનાત્મક નિદર્શન જેમાં સમગ્રના બધા જ એકમોને નિદર્શનમાં પસંદગી પામવાની સમાન તક પ્રાપ્ત થાય છે સંભાવનાના સિદ્ધાંત પ્રમાણે આ પ્રકારના નિદર્શનમાં સમગ્રના બધા જ એકમોને સમાવવાની ચોક્કસ સંભાવના રહેલી હોય છે તેને સંભાવનાત્મક નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ બિન સંભાવનાત્મક નિદર્શનની સમગ્રના બધા જ એકમોને નિદર્શનમાં સમાવિષ્ટ થવાની સમાન તક પ્રાપ્ત થતી નથી આ પ્રકારના નિદર્શનમાં સમગ્રના દરેક એકમની પસંદગીની ચોક્કસ સંભાવના પણ હોતી નથી જેને બિન સંભાવનાત્મક નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ સંભાવનાત્મક નિદર્શનના પ્રકારો આ તમારા માટે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે જેને યાદ કરી લેશો જેના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે સાદું યદ્રચ નિદર્શન બીજું છે સુવ્યવસ્થિત યથરછ નિદર્શન અને ત્રીજું છે સ્તરિત યથરચ નિદર્શન હવે સાદું યથરચ નિદર્શન જે છે તે સાદું યથરચ નિદર્શન એ એક એવું નિદર્શન છે કે જેમાં એકમોના બધા જ જે અભ્યાસ ક્ષેત્રના એકમો છે તેને સમાવિષ્ટ કરવાની તક આપવામાં આવતી હોય છે એટલે કે બધા જ એકમોને સરખે ભાગે કેટલાક નંબરો આપી દેવામાં આવે અથવા તો આપણે સાદુ યંદ્ર છે નિદર્શન જે છે એ દરેક એકમોને પ્રોપર નંબર આપી તેની ચિઠ્ઠી બનાવવામાં આવે છે અને એ ચિઠ્ઠીને એક બોક્સમાં ભરી દેવામાં આવે છે હવે બોક્સમાંથી જે ચિઠ્ઠી આપણે ઉતા ઉપાડીએ અથવા તો જે ચિઠ્ઠીને આપણે પસંદગી કરીએ તો એ ચિઠ્ઠીમાં જે ક્રમ આપેલો હોય તે ઉત્તરદાતાને આપણે આપણા અભ્યાસ ક્ષેત્રમાં એકમ તરીકે પસંદગી આપી શકીએ છીએ તેને સાદું યદ્રચ નિદર્શન તરીકે ઓળખવામાં આવતું હોય છે ત્યારબાદ છે સુવ્યવસ્થિત યદ્રચ નિદર્શન વિદ્યાર્થી મિત્રો આપણે જે હમણાં જોયું ને કે સાદું યદ્રચ નિદર્શન તેમાં ચિઠ્ઠીઓનો ઉપયોગ કરવામાં આવે પણ ઘણી વખત કેવું હોય છે કે ચિઠ્ઠીઓના ઉપયોગમાં અથવા તો ઉપર ઉપરની ચિઠ્ઠી ઉપાડી લઈએ તો એકમોની પસંદગીમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક અસમંજસ ઉભ ઉદભવતું હોય છે કે આ પ્રતિનિધિત્વ કરી શકશે કે નહીં તો જે સુવ્યવસ્થિત યદ્રજ નિદર્શન છે તેમાં આ તેની મર્યાદા એ દૂર થતી જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ સ્તરેત યદ્રજ નિદર્શનની સ્તરે યરજ નિદર્શન એટલે કે જેટલા પણ એકમો છે તેને તેની સ્તર રચનાને આધારે ડિવાઈડ કરવા તો તેને સ્તરિત યધરજ નિદર્શનની પસંદગી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કોઈ પણ સંશોધન કરતા હોઈએ તો એ સંશોધનમાં મુખ્યત્વે કેટલા બધા એકમો એ જ્ઞાતિ ઉંમર વ્યવસાય શિક્ષણ એ ઘણી બધી બાબતોમાં એ વૈવિધ્યતા ધરાવતા હોય છે સ્તર ધરાવતા હોય છે જેમ કે વિદ્યાર્થીઓ હોય યુવાનો હોય વૃદ્ધો હોય તો એ ઉચ્ચ મધ્યમ નિમ્ન એમ જુદી જુદી બાબતોમાં એ વૈવિધતા ધરાવતા હોય છે તો સ્તરે ત્યત્ર જે નિદર્શન છે તેને ચોક્કસ સ્તરોમાં વિભાજિત કરીને એ એકમોની પસંદગી કરવામાં આવે છે જેમ કે આપણે કોલેજના યુવાનોનો આપણે અભ્યાસ કરતા હોઈએ તો કોલેજના યુવાનો કોલેજમાં પણ કેટલી બધી વિવિધતા છે આર્ટ્સ કોમર્સ સાયન્સ એન્જિનિયરિંગ કોલેજ મેડિકલ કોલેજ તે જુદી જુદી જે કોલેજીસ છે તેમાંથી આપણે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ એ ત્રણ સ્તરના જે કોલેજના યુવાનો છે તો આપણે તેને સ્તરે ત્યદ્રચ નિદર્શન દ્વારા આપણે એકમોની પસંદગી કરી શકીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે બિન સંભાવનાત્મક નિદર્શનના પ્રકારો બિન સંભાવનાત્મક નિદર્શનના મુખ્યત્વે ચાર પ્રકાર છે તેમાં પહેલું છે હેતુપૂર્વકનું નિદર્શન બીજું છે સ્નોબોલ ટેકનિક ત્રીજું આકસ્મિક નિદર્શન અને ચોથું છે ક્વોટા નિદર્શન હવે આ જ જે બિનસંભાવનાત્મક નિદર્શન છે તેના પ્રકારોને વધુ વિસ્તૃતથી સમજી લઈએ જેમ કે હેતુપૂર્વકનો જે નિદર્શન છે હેતુપૂર્વક એટલે કે આપણે સંશોધનના જે મુખ્ય હેતુઓ છે તે હેતુઓને ધ્યાનમાં રાખીને આપણે આપણા ઉત્તરદાતાઓની પસંદગી કરીએ તો તેને હેતુપૂર્વકનું નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે જેમ કે આપણે અમદાવાદના યુવાનોનો આપણે અભ્યાસ કરવાનો હોય તો આપણો મુખ્ય હેતુ કયો છે યુવાનોને તો આપણે એકમ તરીકે પસંદ કરવાના છે અમદાવાદ એ તો આપણું અભ્યાસનું ક્ષેત્ર છે પણ અમદાવાદ અને અમદાવાદના યુવાનો તો આ બંનેને સાંકળીને આપણે કયો અભ્યાસ કરવા માંગીએ છીએ આપણા અભ્યાસના મુખ્ય હેતુ કયા છે તો તે હેતુઓને ધ્યાનમાં રાખીને નિદર્શનની પસંદગી કરવી એ આવશ્યક છે જેમ કે આપણે અમદાવાદના યુવાનોના અભ્યાસ વિશેની માહિતી મેળવવા માંગતા હોઈએ કે અમદાવાદના યુવાનોને કયા પ્રકારનો અભ્યાસ કરવામાં વધારે રસ છે આર્ટ્સ કોમર્સ કે સાયન્સ તો એ આપણો મુખ્ય હેતુ છે અથવા તો એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા તો આપણા મુખ્ય હેતુઓ છે કે અમદાવાદના યુવાનોનો અભ્યાસ વિશેની પસંદગી તો આપણા જે હેતુ છે તે હેતુને ધ્યાનમાં રાખીને જ આપણે અમદાવાદના યુવાનોની પસંદગી કરી શકીએ છીએ ત્યારબાદ છે સ્નોબોલ ટેકનિક વિદ્યાર્થી મિત્રો આ ટેકનિક ખૂબ જ સરસ છે અને એના દ્વારા પણ નિદર્શનની પસંદગી કરવામાં આવે છે જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે અમદાવાદના બેરોજગાર યુવાનોનો અભ્યાસ હવે આપણે જ્યારે અમદાવાદના બેરોજગાર યુવાનોને શોધવા જઈએ તો એ મળવું મુશ્કેલ છે હા કદાચ બની શકે કે મોટાભાગના યુવાનો બેરોજગાર હોઈ શકે પણ મોટાભાગના યુવાનો કોઈક ને કોઈક નાનો જોડાયેલા હોય તો જે યુવાન કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતો ન હોય અથવા તો તે વ્યવસાય કરવા માંગે છે પણ તેને વ્યવસાય નથી મળતો તો તેને બેરોજગાર તરીકે ઓળખાવી શકાય તો આપણે માત્ર એવા જ બેરોજગાર યુવાનોની પસંદગી કરવાની છે કે એક તો તે લાયકાત ધરાવે છે શૈક્ષણિક લાયકાત પણ ધરાવે છે વ્યવસાયિક લાયકાત પણ ધરાવે છે તેને જોબ કરવાની પણ ઈચ્છા છે પણ તેમ છતાં તેને જોબ મળતી નથી રોજગાર મળતો નથી તો આપણે તેને બેરોજગાર તરીકે ઓળખાવી શકીએ પણ જેને નોકરી કે રોજગાર કરવો જ નથી તેમ છતાં એ બેરોજગાર છે તો આપણે એને બેરોજગાર તરીકે ઓળખાવી શકીએ નહીં કારણ કે બેરોજગાર તરીકેની એ ચોક્કસ પરિભાષા છે કે તેની શૈક્ષણિક લાયકાત તેની વ્યવસાય લાયકાત પણ છે તેને વ્યવસાય કરવાની પણ ઈચ્છા છે પણ તેમ છતાં તેને રોજગાર જો નથી મળતો અને આપણે એવા બેરોજગાર યુવાનોને પસંદ કરવાના છે તો જો આપણો આ અભ્યાસ વિષય છે કે અમદાવાદના બેરોજગાર યુવાનોનો અભ્યાસ તો આપણે આપણને કોઈ એક યુવાન મળે છે કે જે જેની પાસે શૈક્ષણિક લાયકાત છે વ્યવસાયિક લાયકાત છે અને તેને રોજગાર પણ કરવો છે પણ તેને રોજગારી મળતી નથી તો તે આપણને મળ્યો એ એક યુવાન તો તેના જ આધારે જો આપણને બીજા યુવાનો એટલે કે બીજા એકમો બીજા ઉત્તરદાતાઓ પ્રાપ્ત થાય છે તો તેને સ્નોબોલ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે સ્નો એટલે કે બરફનો ગોળો જેમ કે વિદ્યાર્થી મિત્રો બરફનો ગોળો હોય અને એ બરફના ગોળાને વ્યવસ્થિત આપણે આકાર આપી અને તેને બરફનો જે ઢાળ હોય તેના ઉપર આપણે એને ઢાળીએ તો એ બરફનો ગોળો એ ધીમે ધીમે મોટો થતો જાય એવી જ રીતે સ્નોબોલ ટેકનિક છે કે આપણે આપણી વિષય પસંદગીને અનુરૂપ જ્યારે કોઈ એક ઉત્તરદાતાને મળીએ છીએ અને એ જ ઉત્તરદાતાને આધારે આપણને બીજા ઉત્તરદાતાઓ તરતને તરત પ્રાપ્ત થતા જાય છે અને તેના આધારે આપણે આપણા સંશોધનની માહિતી મેળવીએ છીએ તો તેને સ્નોબોલ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ આકસ્મિક નિદર્શન આકસ્મિક આકસ્મિક એટલે કે અકસ્માતે આપણને જ્યારે કોઈ ઉત્તરદાતા પ્રાપ્ત થઈ જાય તે આપણે કોઈ સંશોધન કરતા હોઈએ જેમ કે યુવાનોનું સંશોધન અને તેમાં પણ સરકારી વ્યવસાય કરતા યુવાનો તો સરકારી વ્યવસાય કરતા યુવાનો એ મળવા એટલા માટે મુશ્કેલ છે કેમ કે તેઓ પાસે માહિતી આપવા માટે સમયનો અભાવ હોય છે તો આપણને કોઈ સરકારી યુવાન મળી જાય કે જે સરકારી વ્યવસાય કરતો હોય અને એના જ આધારે બીજા સરકારી વ્યવસાય કરતા યુવાનોને આપણને ભેટો થાય તો તેને આપણે ઉત્તરદાતા તરીકે સમાવિષ્ટ કરી શકીએ છીએ અને તેને આકસ્મિક નિદર્શન તરીકે ઓળખાવી શકાય છે ત્યારબાદ વાત કરીએ ક્વોટા નિદર્શન ક્વોટા એટલે કે ઝુમખું એક આખું જૂથ આપણે આપણા સંશોધનમાં જ્યારે ચોક્કસ જૂથ ચોક્કસ સમુદાયની આપણે પસંદગી કરીએ અને તેને પોતાના અભ્યાસમાં નિદર્શન તરીકે સમાવિષ્ટ કરીએ તો તેને આપણે ક્વોટા નિદર્શન તરીકે ઓળખાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સમય શ્રમ અને નાણાંની દ્રષ્ટિએ આપણે ઘણી બધી બાબતોની મર્યાદામાં રહીને આપણે જે સંશોધન અભ્યાસ કરવા માંગીએ છીએ તેની જ પસંદગી કરવી એ જરૂરી છે આજના આપણા વ્યાખ્યાનના મુખ્ય સ્વાધ્યાયના પ્રશ્નો અહીં આપેલા છે જે ચકાસી લેશો અહીંયા ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે જે સંશોધન વિશે વધુ સારી માહિતી તમને પ્રદાન કરશે જે ચકાસી લેવા વિનંતી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું આપણા જ ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર ya ya